નમસ્કાર, હું છું આપની ચૈતી એન્કર પાયલ બાંભણિયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. સૈરા તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામોમાં અવરોધ ઉભો કરે છે તેવા ગંભીર આક્ષેપો ભાજપના અગ્રણીઓ અને સરપંચો દ્વારા કરવામાં આવ્યા. પંચમહાલ સૈરા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીના વિરોધમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પીએ સહિત તાલુકા ભાજપ પ્રમુખ અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટાચાર કરવા સાથે કામોમાં ટકરાવારી લીધા હોવાનો આક્ષેપ સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું છે. સૈરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા વિકાસના કામો તેમજ અન્ય કામોમાં ટકાવારી લેવા સાથે ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના પીએ રણવીરસિંહ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ કર્યો છે. તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અગ્રણી સહિતનાઓ એકત્રિત થઈને જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાના વિરોધમાં લેખિત અને મૌખિક રજૂઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસના હપ્તા ચૂકવાતા નથી તેમજ જે લાભાર્થીઓ પૈસા આપે તેના હપ્તા કાઢે છે. મનરેગા યોજના હેઠળ થતા કામોમાં તેમના નજીકના એકાઉન્ટ દ્વારા 5% પૈસાનો ભ્રષ્ટાચાર કરીને અરજદારોની ચૂકવણી કરે છે અને નવા એસ્ટિમેટ માં પણ રૂપિયા લેતા હોય છે. સ્વચ્છતા અભિયાન હેઠળ વ્યક્તિગત શૌચાલય બનાવી તેના 1 વર્ષથી નાણાં ચૂકવતા નથી તેમજ વિવિધ વિકાસના કામોમાં ચૂકવવાના થતા નથી અને તેમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થાય તેઓ દ્વારા કરવામાં આવતો હોવાનું આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભાજપ શાસિત તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના જ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તાલુકા વિકાસ અધિકારી મોટા પાયે ભ્રષ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાએ જણાવ્યું હતું કે આક્ષેપો મારા પર ભાજપના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા છે. તે તદ્દન પાયાવિહોણા છે. હું જે કામો થતા હોય છે નિયમો અનુસાર તેના બિલ ચૂકવતી હોઉં છું. હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી તાલુકા પંચાયતમાં એક પણ ખોટું બિલ નીકળે નહીં. હાલ તો જે રીતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો વિરોધ કરવા સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ રજૂઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હોય ત્યારે જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટાચાર કરે છે કે પછી વિકાસ કરે છે, તે તો સમય આવે ત્યારે જ ખબર પડી જશે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, પંચમહાલ, હરમેશ સત્યની સાથે. આજરોજ તાલુકા શહેરામાં ભાજપના અગ્રણીઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એમના દ્વારા જણાવ્યા મુજબ ટીડીઓ શ્રી દ્વારા કોઈ પ્રકારની કામગીરી તાલુકામાં થતી નથી. તો તેમાં મારે જણાવવાનું કે તાલુકાના લગભગ 94 ગામોમાં તમામ ગામોમાં વિકાસના કામો થઈ રહ્યા છે, તેનું સમયસર ચૂકવણું બી થાય છે, તેમજ મનરેગા અને પીએમએવાય બાબતે જે આક્ષેપ જણાવ્યો છે તો પીએમએવાયમાં બી રોજે રોજ જેમ ડોક્યુમેન્ટ રજૂ થાય છે, સ્થળ તપાસ થાય છે, તેમ ચૂકવણું કરવામાં આવે છે. માત્ર ને માત્ર જે ડોક્યુમેન્ટ્સમાં અધુરાશ છે કે જે ડુપ્લિકેશન જણાઈ આવે છે એટલા લોકોનું જ પેમેન્ટ કારણોસર કરવામાં આવતું નથી. મનરેગા બાબતે બી જણાવવાનું કે જિલ્લામાં આજની તારીખે સૌથી વધારે મજૂરો આપણા તાલુકામાં કામગીરી કરી રહ્યા છે. કોરોનાની મહામારીમાં બી રોજે રોજ દરેક ગામોની વિઝિટ કરવામાં આવે છે, વધારેમાં વધારે લોકોને રોજગારી મળે તેવી કામગીરી કરવામાં આવે છે. જિલ્લામાં બી આ બાબતનું રોજે રોજ રિપોર્ટિંગ થાય છે. માટે અંતે એટલું જ જણાવવાનું કે આ બધા જ જે આક્ષેપો છે તદ્દન પાયાવિહોણા છે. મેડમ, આપણા ઉપર ભાજપ પ્રમુખ સહિતના ધારાસભ્યના જે પીએ છે એમને પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકી જશો કે ભ્રષ્ટાચાર બાબતે એ માત્ર એમને બોલીને ખાલી એક આક્ષેપ જ કર્યો છે, એમને પાસે કોઈ પ્રકારની સાબિતી છે નહીં અને મારા કે મારી ઓફિસ દ્વારા આવું કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો નથી. અને આ બધી જ તકલીફ ત્યાં જ છે કે એક એક ટકાનું બી ખોટું ચલાવી લેવામાં આવતું નથી, એ બાબતે જ આવો ખોટો વિરોધ તેમના દ્વારા દર્શાવી રહ્યા છે. અંકિતા ઓઝા, તાલુકા વિકાસ અધિકારી, શહેરા. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, શહેરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, શહેરા તાલુકાના સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ તથા પંચાયતના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા સંગઠનના તમામ હોદ્દેદારો, આજ રોજ અમે અહીંયા ઘડી જિલ્લા પંચાયત ખાતે આવી અને સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે શહેરા તાલુકામાં જ્યારથી તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રીમતી અંકિતાબેન ઓઝાએ ચાર્જ લીધો છે ત્યારથી શહેરા તાલુકાના તમામ વિકાસના કામો રૂંધાયા છે. કામો માટે જ્યારે અમે તાલુકા પંચાયતમાં જઈએ છીએ, કોઈ પણ શાખા હોય,
पीएमवाय नी होय, शौचालय नी होय, बांधकाम नी होय, खेतीवाड़ी नी होय, एसबीएम नी होय या तो फिर मिशन मंगलम होय, कोई पण काम माटे जाइए एटले अमारी जोड़े कोई ज काम अमने आपवामां आवतुं नथी। बेन ऑर्डर करशे त्यारे काम करशे। आज विषय अमे बे वर्षथी अत्यार सुधी लोकोना व्यक्तिगत तमे जाहेर कामों माटे दौड़धाम करीए छीए, छतां पण अमारुं सांभळवामां आवतुं नथी। જ્યારે બેનને અમે રજૂઆત કરીએ છીએ તો બેન એક જ વાત કરે છે, વધારે બોલશો તો તમારી ઉપર એફઆઈઆર કરશું। શું આ તાનાશાહી નથી તો શું છે? અમે જ્યારે જ્યારે રજૂઆત કરીએ ત્યારે અમે અમારી રજૂઆત સાંભળતા નથી અને એમ જ કહે છે કે અમારી બદલી કરે। આજ રોજ અમે આ આવેદન પત્ર આપ્યું છે। જો આવેદન પત્ર આપ્યા પછી પણ સરકાર તરફથી અથવા તો જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબ તેમજ વિકાસ અધિકારી સાહેબથી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે બધા સંપૂર્ણ શહેરા તાલુકો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યાલય ખાતે જઈ અને શહેરા તાલુકા પંચાયતને તાળાબંધી કરવાનું કામ કરીશું। માટે તાત્કાલિક ધોરણે આ બેનની શહેરા તાલુકામાંથી બદલી થવી જોઈએ અને સારા અધિકારીને નિમણૂક આપીને શહેરોનો વિકાસશીલ કામ કરે એવી અમારી સર્વે શહેરા તાલુકાની માંગ છે। સુરેશભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ, પસનાળ।